સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મેઇન બજારમાં આવેલ દૂધની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો પાછળની બારી તોડી દુકાનમાં ઘૂસી દુકાનમાંથી 45,000ની રોકડ રકમની ચોરી કરી પરણાય થતા દુકાન દૂધઘર માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પ્રાંતિજના હાર્દ સમાન બજાર ચોક દેસાઈની પોર ખાતે આવેલ શ્રીકૃષ્ણ દૂધઘર દુકાનની પાછળના ભાગે થી બારી તોડી અજાણ્યા તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી દુકાનના ગલ્લામાં રહેલ રોકડા તથા પરચુરણ મળીને કુલ 45,000ની ચોરી કરી પલાયન થઈ ગયા. તો બજાર વચ્ચોવચ દુકાન હોવાથી રાત્રિના સમયે પોલીસ અને હોમગાર્ડ જવાનો દુકાનની આગળ ચોકી કરતા રહી ગયા ને તસ્કરો દુકાનની પાછળથી દુકાનમાં ઘૂસીને રોકડ રકમ પરચુરણ સહિત કુલ 45,000ની ચોરી કરી પલાય થઈ ગયા હતા. તો આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો દૂધઘર દુકાન માલિક સંગીતાબેન નીરવભાઈ મોદી દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. તો બજારમાં અન્ય વેપારીઓ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરતા કોઈ બંધ અને કોઈ વેપારીઓએ માત્ર શટરના તારા પૂરતા મર્યાદિત હતા. તો વેપારીઓ દ્વારા કેમેરા ખાલી દેખાવ પૂરતા લગાવેલ હોય તેવું હાલ તો સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારે હાલ તો દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. કેટલી રકમ જોઈએ? 40-45 હજાર જેવા. ક્યાંથી આવ્યા? અને પાછળ બારી છે, અમારી ત્યાંથી બારી છે, થોડીની અંદર આવ્યા.